સૌને જય સોમનાથ. બહુ આનંદ સાથે વ્યક્ત કરવાની ઈચ્છા થાય કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં મહાદેવજીને એક અર્ચન થઈ રહ્યું છે. એ પણ પોતાનું સૌથી પ્રિય જે ક્ષેત્ર છે, પ્રભાસ ક્ષેત્ર, એમની જ કથા મહાદેવજીને સંભળાવવાની છે. ખાસ કરીને 5 દિવસ માટે ઘણા બધા એવા સ્થાનો છે જે સ્થાનોમાં એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા છે. એ ઉર્જાને પોતાની વાણી દ્વારા એક વંદના કરવાની છે. તો મને આનંદ છે કે સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી પ્રભાસખંડના લોકોને પ્રભાસખંડની વિશેષ મહત્તા, એમની ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરવી, એમનો કયો દિવસ છે, એ દિવસે કેવી રીતે વંદના કરવી. માં પાર્વતીની પણ સાધના થઈ છે, કાર્તિકેયજીની પણ સાધના થઈ છે, ભરદ્વાજ, સુમંતુ અને દુર્વાસા સહિત તમામ મહાત્માઓએ, અગ્નિજીએ પણ 4 ચતુર્યુગ સુધી, 4 યુગોમાં અગ્નિએ સ્વયં અહીંયા સાધના કરે છે, મહાદેવને પ્રસન્ન કરેલા છે. એટલે વારંવાર મહાદેવજી જો કોઈને મળ્યા હોય વારંવાર કોઈ ભૂમિ પર, તો એ ભૂમિનું નામ છે પ્રભાસ ક્ષેત્ર. અને એમના પછી આ ચંદ્ર દ્વારા સ્થાપિત શિવલિંગ છે, ને શિવલિંગમાં મહાદેવજી કેટલા કૃપાવાન બની શકે આપણી ઉપર કઈ કઈ સાધનાથી, તો એ જાણવા માટે સોમનાથ ટ્રસ્ટ આપ સૌને આ બાલ વૃદ્ધ વનિતાના મંત્રણમ, નાના બાળકથી લઈ વૃદ્ધોથી લઈ સ્ત્રીઓથી લઈ બધાને નિમંત્રણ પાઠવે છે કે આપ સૌ લોક સોમનાથમાં પધારો. સાંજે 4 થી 7 તારીખ 1/9/2023 થી 5 દિવસ સુધી પ્રભાસખંડ, પ્રભાસ ક્ષેત્રમાં અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. તો આપ સૌ પધારો. મહાદેવજી એના મુખ્ય શ્રોતા છે અને એના મુખ્ય વક્તા પણ મહાદેવજી છે. એટલે અમે તો માધ્યમ બનશું, પણ શ્રોતા વક્તા બધું મહાદેવજી છે. એટલે આપ સૌ મહાદેવમય બનવા માટે શ્રાવણ માસમાં અચૂક પધારો, એવા સોમનાથ ટ્રસ્ટના આ ભાવને આપ સૌ સ્વીકારજો.